પાવાગઢમાં પંચમહોત્સવ 2019નો રાજ્યના મંત્રી જયદ્રથસિંહના વરંદ હસ્તે કરાયો પ્રારંભ. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં પંચમહોત્સવ યોજવામાં આવ્યો છે, ત્યારે પંચમહોત્સવ ખાતે ટેન્ટ સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યના મંત્રી તેમજ જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. 25 તારીખથી 5 દિવસ સુધી પંચમહોત્સવમાં રાત્રિ દરમિયાન અલગ અલગ કલાકારો પોતાનું પરફોર્મન્સ રજૂ કરી મનોરંજન પૂરું પાડે છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ. વડા તલાવ ખાતે પંચમહોત્સવ 2019ના નિમિત્તે ટેન્ટ સિટીનો ઇનોગ્રેશન માનનીય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર શ્રીના હસ્તે અને જિલ્લાના બધા પદાધિકારીઓ અધિકારી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આપણું પંચમહોત્સવનું ટેન્ટ સિટી આશા છે, જે કલ્ચરલ ઇવેન્ટ દાદા છે, એ 25 ડિસેમ્બર સુધી થશે. એમાં વિભિન્ન કલાકારો આવશે, જેમાં 25 તારીખે કીર્તિદાન મંદિરથી શરૂઆત થશે અને 29 તારીખે સચિન દિવસી છે, વચ્ચે કિંજલ દવે, પાર્થિવ ગોહિલ અને ભૂમિ ત્રિવેદી છે. આ સાથે સાથે જુદી જુદી એક્ટિવિટીઝ જેમ કે સાયકલિંગ, સ્ટાર ગેઝિંગ, હેરિટેજ વોક, જંગલ ટ્રેલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાફ્ટ બાઝાર, ફૂડ સ્ટોલ વગેરેનું આયોજન પણ છે. તો બધાને હું જિલ્લા વહીવટી તંત્ર વતી નિમંત્રણ પાઠવું છું કે આવી આવીએ અને અમારા પંચ મહોત્સવના જે ગ્રેન્ડ સેલિબ્રેશન છે એમાં સામેલ થઈએ. સર, આ વખતે જે ખાસ થીમ હતી બેટી પઢાઓ બેટી. હા, આમાં આ વખતે આપણે ખાસ જે થીમ રાખી છે એ બેટી બચાવ બેટી પઢાઓની રાખી છે. તો એનાથી એક સારો મેસેજ જાય લોકોમાં, પછી સાથે સાથે જે લોકલ આર્ટ્સ છે, લોકલ કલાકારો છે, એને પણ આપણે હાઇલાઇટ કરવાના છીએ, જેથી લોકો સુધી અહીંયાની જે કલા છે આ વિસ્તારની એ પહોંચે.